शंकरं शंकराचार्यं केशवं वानरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय ध्यान श्लोक मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुच निबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशमृगाभीतिहस्तं तु नेत्रम् वंदे बालेन्दुमौलिं गजवदन गुहाश्रेष्ठ पार्श्वं महेशं साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रजगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितम् साम्बात् परं नो भजे साम्बस्यानुचरोऽस्म्यहम् अमरथिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्त्व ध्रुवमिदम् परो द्रव्याद्रव्ये जगति गजते व्यस्त विषये समस्ते पेतस्मिन् पुरमथनकैरे स्मित इव स्तुवन् जिह्रे मे त्वान्न खलु ननु दृष्टामुखरता हे पूर्वमसन तैः स्तुति प्रकार ही त्वां स्तुवन् न जिह्रेमि नाहं लज्जे तो जे प्रकार आप स्तुति करूँ छूँ करवा छूँ पी ग्रंथकार स्तुति करवाना छे भगवान ना जे आज अर्वाचीन स्वरूप छे अर्थात भगवान जे अवतारो छे ए भगवान अवतारों वर्णन करने
એમના પરાક્રમ નું ગુણ નું અનુગ્રહ નું વર્ણન કરે ને એ રીતે ભગવાન ની સ્તુતિ કરવાના છે. તો તમે લજ્જા નથી આવતી કે નહીં? એ પ્રકારે સ્તુતિ કરવાથી મને કોઈ લજ્જા નથી આવતી. વિસ્મિત જાત ચમત્કાર એવો, હું તો એકદમ વિસ્મિત થઈ ગયો છું. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ અદભુત કોઈ વસ્તુને જુએ અને એકદમ વિસ્મિત થઈ જાય, પોતાની જાતનું ભાન ભૂલી જાય અને પછી સામાન્ય સંજોગોમાં અયોગ્ય કહેવાય પ્રકારનું વર્તન કરે. કેવી રીતે હું પણ આ હું આપણી સ્તુતિ કરું છું, લોકો શું કહેશે એની કોઈ મને ચિંતા થતી નથી. આમ સામાન્ય રીતે બીજા લોકો શું કહેશે એવું ચિંતા આપણને હોય, માટે આપણે હંમેશા મર્યાદા બને વર્તન કરતા હોઈએ. તેથી બીજા આપણને માન ભરી આદરથી નજરથી જોઈએ કે આ માણસ વિવેકી છે વગેરે. ક્યારેક ક્યારેક ભાન ભૂલી જઈએ ત્યારે મર્યાદા છૂટી જાય, અત્યારે એવું વર્તન થઈ જાય જેના કારણે આપણે લજાવવું પડે. લોકો આપણા વિશે જાત જાતનું બોલે, એટલે આપણને લજ્જા ઉત્પન્ન થાય. તો કે મને હવે લજ્જા થતી નહીં, કારણ હું ભાન ભૂલી ગયો છું. ભગવાન આપના ઈશ્વરીનું સામેને, ઈશ્વરી વિશે સામેને હું એવું વિસ્મિત થઈ ગયો છું કે ભાન ભૂલી ગયો છું, માટે હું તો સ્તુતિ કરું છું. તેમણે આ ભિન્ન ભિન્ન જે દાર્શનિકો છે એમાંના કેટલાક દાર્શનિકોના અભિપ્રાય આપ્યા છે. આમ તો કે એ દાર્શનિકો ભગવાનની સ્તુતિ કરતા નથી, પણ એક જગતનું અને એ દ્વારા ઈશ્વરનું નિરૂપણ કરવા દ્વારા સ્તુતિ થઈ છે એમ કહેવાય. ઈશ્વરને કહેવાય જે સર્વનો શાસક છે. તો જે રીતે આ જગતનું નિરૂપણ થાય એ તો ઈશ્વરનું નિરૂપણ થાય શાસક તરીકે. ધ્રુવમ કશ્ચિત સર્વ, એ સાંખ્ય મતવાદી એમ કે આ જગત ધ્રુવ છે, નિત્ય છે, એનો જન્મ પણ નથી, નાશ પણ નથી. સત્કાર્યવાદ, કાર્ય ક્યારેય જન્મતું નથી, એ તો કારણમાં અવ્યક્ત રૂપે હોય છે. ઘડો કંઈ જન્મતો નથી, ઘડો તો માટીમાં અવ્યક્ત રૂપે હોય જ છે, કુમાર માત્ર આવિર્ભાવ કરે છે. તેમ ઘડો નષ્ટમાં થઈ જતો નથી, ઘણી પાછું માટીમાં વિલીન થઈ જાય છે, એનો તિરોભાવ થઈ જાય છે. એટલે કે હંમેશા વસ્તુનું હોવું અને સત્કારી વાત કહેવાય, એ વસ્તુ મેં હોય જ છે. ક્યારે જન્મથી પણ નથી, જન્મે તો નાશ થાય, જન્મથી પણ નથી નાશ પણ થતો. બધું ધ્રુવ મરતા બધું નિત્ય છે. આમ તો એટલે ઈશ્વરનું પણ વર્ણન થઈ ગયું કે ઈશ્વર પણ જે માત્ર છે એનો જ આવિર્ભાવ કરી શકે, એ નથી એને પ્રગટ ના કરી શકે, તેનું સર્જન ના કરી શકે, જે છે એનો તિરોભાવ કરી શકે, નાશ ના કરી શકે. જયારે સાંખ્યવાળો તો કોઈ જન્મ પણ નથી, નાશ પણ નથી, એવો જગતનો આ એક સ્વભાવ છે, એનો થઈ ગયો કે ઈશ્વર પણ જે નથી એનો જન્મ ના કરી શકે અને છે એનો નાશ ના કરી શકે, એ પ્રકારે ઈશ્વરનું શાસન છે. ત્યારે અપર અન્ય અધ્રુવમિદમ, જે ક્ષણિક વિજ્ઞાની છે, શૂન્યવાદી છે, એ કહે છે કે આ બધું તો નાશવંત, એટલે આ બધું છે જ નહીં. કોઈ વસ્તુ એક ક્ષણથી વધારે ટકી શકે છે. જે કોઈ વસ્તુ જગતમાં છે એ કોઈ ને કોઈ ઉપયોગ માટે છે. પોતાનો ઉપયોગ પૂરો થયો એટલે વસ્તુ નષ્ટ થઈ જાય. આમ કઈ વસ્તુ, કઈ શું છે જે વસ્તુને સ્થાયી રાખે છે, શું છે જે વસ્તુને સ્થિતિમાં રાખે છે, એની ઉપયોગિતા. તો વસ્તુની ઉપયોગિતા પૂરી થઈ એટલે પછી વસ્તુને સત્તા પ્રદાન કરે, ચાલુ રાખે, કે રહ્યું એનું વર્તન નષ્ટ થઈ જાય. બીજી ક્ષણ નહીં વસ્તુ ઉત્પન્ન થાય એ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરે, નષ્ટ થઈ જાય. આમ કહે છે કે જે કઈ વસ્તુ હોય, જે સત હોય, જે કહેવાય હંમેશા ક્ષણિક જ હોય. આ રીતે આ બીજો પક્ષ છે, સર્વ ક્ષણિકતાવાદ લક્ષણ, બધું જ ક્ષણિક છે, જગત પણ ક્ષણિક છે, આત્મા પણ ક્ષણિક છે. એટલે પરમેશ્વર પણ કેવો થઈ ગયો એમ દ્રષ્ટિ, પરમેશ્વર
क्षणिक विज्ञान संतानुगतवाद એટલે પરેશ્વર પણ ક્ષણિક વિજ્ઞાન નો પ્રવાહ થઈ ગયો. અસત ઉત્પત્તિ વૈષ્ઠે જે નથી એની ઉત્પત્તિ કરી શકે, જે છે એને સ્થિર ના રાખી શકે. બસ હવે વિશ્વાસ આ બેમાં એક સહન ના કરી શકનારો એ વૈશેષિક ન્યાયિક છે કે પરો ધ્રુવ્યા ધ્રુવ્ય કે નહીં નહીં, આ કાર્ય કારણ દ્રષ્ટિએ ધ્રુવ છે, કાર્ય દ્રષ્ટિએ અધ્રુવ છે. કાર્ય દ્રષ્ટિએ પરમાણુ દ્રષ્ટિએ એટલે કે નિત્ય છે, નામરૂપ દ્રષ્ટિએ અનિત્ય છે. તો પરમેશ્વર કેવો છે? અનિત્યાનામ ઉત્પત્તિ વિનાશ વૈષ્ઠે પરમેશ્વર નતુ નિત્યાનામ અભી. પરમેશ્વર પણ છે એ અનિત્યની ઉત્પત્તિ કરી શકે, અનિત્યનો નાશ કરી શકે, નિત્ય જે પરમાણુ છે એને કઈ ના કરી શકે. ત્રીય પક્ષ તથા ચ ત્રિષુ અપેતેષુ દ્વૈતાંગીકારાત અદ્વિતીય સન્માતરૂપસ્ય પરમેશ્વરસ્ય સ્પર્શો વિનાશી ઇતિ. સૂપાદિક સંકુચિત ઐશ્વર્યરૂપેણ સ્તુતિઃ સર્વસા લજ્જાકરી ઇત્યર્થ. આ બધા લોકો જ અભિપ્રાય છે એ દ્વૈત ને કોઈક રીતે સત્યતા આપવાના પર જ આધારિત છે. બધા લોકો જગત ને જુએ છે અને જગત ને સત્યતા આપે છે, પછી જગત કેવું છે એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ પણ તર્કની ટૂંકમાં બધા નિર્ણયો જગત વિશે કરવામાં આવ્યા છે અને ઈશ્વર વિશે બધા તર્કથી થયેલા નિર્ણયો છે. પણ એ બધાની પાછળ એક જાતનો ખ્યાલ તો રહેલો જ છે કે જગત સત્ય છે. સાંખ્ય હોય એ પણ જગતને સત્ય કે, અને વૈષયજી પણ જગતને સત્ય કે. આ જગતને સત્ય કહેવું એટલે કે જગત આપણાથી ભિન્ન છે, આપણે જગતથી ભિન્ન છે, અને કહેવાય દ્વૈત. દ્વૈત અંગીકારાત આ પ્રકારે દ્વૈતનો અંગીકાર કર્યો હોવાના કારણે તો ચેતન અને જડ બંને સત્ય છે પણ અંગીકાર કર્યો. અદ્વિતીય સન્માતરૂપસ્ય પરમેશ્વરસ્ય સ્પર્શો વિનાશી. એટલે આ બધા જે ખ્યાલો છે ઈશ્વરને ક્યારે પણ પામી શકે જ નહીં. ટૂંકમાં આ દ્વૈતનું નિરૂપણ કરવામાં ગમે તેટલી વિદવત્તા હોય એ બધી વિદવત્તા છેવટે તર્ક પર આધારિત છે. આ તર્ક દ્વૈત પર આધારિત છે અને માટે તર્કની મદદથી કોઈ અદ્વૈત પર આવી શકે જ નહીં. આપણા જે કે અનુભવો છે એ અનુભવ તર્ક રચાયેલો છે. આ બધા અનુભવ આપણા દ્વૈતના ક્ષેત્રમાં છે અને તેથી એ તર્ક જે પણ દ્વૈતના ક્ષેત્રમાં છે એટલા માટે આ લોકો દ્વૈતને સાચું માને છે. એટલે એ જે રીતે આ બધા જગતનું નિરૂપણ કરે કે ઈશ્વરનું નિરૂપણ કરે એ ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપ સ્પર્શ જ ના કરે. ઈશ્વર તો એક છે, અદ્વિતીય છે, સચ્ચિત આનંદ છે, સત્સ્વરૂપ છે અને એની નિર્વિકાર છે, નિર્વિશેષ છે. ખરેખર ઈશ્વર ઈશ્વર કહેવો એ પણ ખરેખર ઉપાધિની દ્રષ્ટિએ જ છે. ઈશ્વર કહેવો, જગતનો નિયંતા કહેવો, જગતનો સર્જક કહેવો, ઈશ્વરને બધા પ્રકારના જે વિશેષણો આપવામાં આવ્યા એ પણ આ જગત કે સૃષ્ટિની દ્રષ્ટિ જ આપવામાં આવે. ખરેખર ઈશ્વર સર્જક પણ નથી અને પાલક પણ નથી અને સંહારક પણ નથી. કયું સર્જન કરવાનું હોય તો ને એ સાચી વસ્તુનું સર્જન કરવાનું હોય તો ઈશ્વર સર્જક કહેવાય. તો આ જગત કેવું છે? અનિર્વચનીય છે, મિથ્યા છે. આ જગત વિશે આઠ આટલા અભિપ્રાયો પ્રવર્તમાન છે એ જ બતાવે છે કે આ જગતના સ્વરૂપનું કોઈ તાગ કાઢી શકાતો જ નથી. આમ જ છે અને આમ નથી એમ કહી શકાતું નથી. કહેવાય અનિર્વચનીય, જે નિર્વચન ના થઈ શકે એવું આપણે જોયું ને વિચારસાગરમાં. આ રજ્જુ સર્પ છે, રજ્જુ સર્પ જેના વિશે આપણે શું કહીએ છે તેમ તો ના કહેવાય. કારણ કે જો હોત તો આપણે ટોસ બોલાવી પણ રહેવો જોઈએ, નહીં દેખાતો મારે છે એમ તો ના કહેવાય. તો નથી એમ કહેતો નથી એમ પણ ના કહેવાય. કારણ કે ન હોત તો એનો આપણને પ્રતિનિધિ ના થયું. તો પ્રતિ થાય છે માટે નથી એમ ના કહેવાય.
અને બાર થાય છે માટે શેમ પણ ના કહેવાય. તો શું કહેવાય? છે અને નથી વિલક્ષણ, બસ. શેમ પણ નથી તો છે થી વિલક્ષણ નથી થયું તો કે ના નથી, એમને છે નું વિરુદ્ધ નથી, નથી નું વિરુદ્ધ છે તો કે નહીં, છે થી પણ વિલક્ષણ નથી પણ વિલક્ષણ, છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના. ટૂંકમાં આપણી બુદ્ધિ બહેરજમાં, કે આપણી બુદ્ધિ આ બે વસ્તુમાં હંમેશા છે નથી એટલું સમજી શકે, બાકી સમજી ના શકે. આમ જગત અનિર્વચનીય છે, મિથ્યા છે, એના વિશે કોઈ નિર્ણય કરાતો નથી. વેદાંત દિન કે જ્યારે વસ્તુના સ્વરૂપ નિર્ણય ના થાય, સમજવું કે મિથ્યા છે. આ એક સમજવાની વસ્તુ છે આપણા જીવનમાં, કે આ છેવટે બધું મિથ્યા છે. મિથ્યા એટલે કે આપણા બધા જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, ચિંતાઓ છે, ભય છે, એ બધાનો પાયો મિથ્યામાં છે. જેને કારણે આપણને ચિંતા થાય છે, ભય વગેરે થાય છે, એનો પાયો જયારે તો જગત જ છે. જગતમાં કશું છે માટે મને ભય છે, કશું નથી માટે ભય. જે મારો ભય છે, ચિંતા છે, બધી વસ્તુ કશી ને કોઈ ને કોઈ રીતે આ જગત પર જ આધારિત છે. તો ભાઈ આમ થયું, આમ નહીં થાય તો શું, આમ ન આમ થશે તો શું વગેરે. ટૂંકમાં જે કઈ સુખ છે, દુઃખ છે, ભય છે, ચિંતા જે કઈ છે આપણા મનમાં, એ બધાનું છેવટે મૂળ ક્યાં છે? જગતમાં જ છે. જગત જ મિથ્યા છે, એ છે એમ કહી શકાતું નથી. એટલા માટે એમાંથી જન્મેલા પ્રશ્નો મહત્વ, એની સત્યતા કેટલી. આપણા બધી આપણી બધી ચિંતાઓ, ભય, બધી વસ્તુ જયારે જગત પર આધારિત હોય, જગત સ્વયં શું છે એ કહી શકાતું નથી, તો પછી આપણી સમસ્યાઓ શું કહી શકાય. એટલે ગઈકાલે સાંજે વાત કરી પ્રકારે આ રીતે આપણે વેદાંતનું આજે સમજ આપે છે, એનો જીવનમાં પ્રયોગ કરીએ તો એ ખરેખર તો રાગ દ્વેષને કે ભય ચિંતાને સ્થાને મિથ્યા જણાવીશું. પત્તાનો મહેલ બનાવો, સાત માળો બનાવો કે આઠ માળો બનાવો, પહોળો બનાવો કે ઊંચો બનાવો, શું ફેર પડવાનો? એમાં ઝઘડો કરે બાળક, અમારી બેડરૂમ ના, પેલા ને ના, પેલું ફલાણું, મારું ગરાજ ને તારું નહીં, અંદર નહીં આવું, બહાર પાર્ક કરી પત્તાના મહેલમાં. એવું જ છે આ બધું. આપણા જીવનમાં જે બધું ચાલે છે એ બધું આ સ્તરનું છે. એ રીતે આ જીવનની વાસ્તવિકતાઓ જોઈએ ત્યારે આપણે બધું ઉપર ઉઠી શકે. પણ આ ગ્રંથ, આ સ્તોત્રકાર તો કહે છે કે આ બધાને બોલતા જ બધું સખત થઈ ગયો. હવે કેવા છે, કેટલા વિશ્વાસપૂર્વક કહે છે. જેમ પેલા આંધળાઓ હાથીને જોવા માટે ગયા અને જોઈ તો શકે નહીં, માટે દરેક જણાએ પોતાની રીતે નિર્ણય કર્યો. એક જણ હાથીના પગ પાસે ગયો અને પછી હાથીના પગે હાથ ફેરવ્યા, એ બધો નિર્ણય પર આવે કે આ થાંભલો છે. એ પૂછડી પાસે ગયો, ત્યાં જ ફેરવ્યો, નિર્ણય કર્યો કે આ તો દોરડી છે. એના પર દાંત પાસે ગયો, આ તો સીડી છે. શરીર પાસે ગયો, આ તો દિવાલ છે. ટૂંકમાં આ રીતે જુદા જુદા અંધ પુરુષોએ હાથી વિશે જુદા નિર્ણય કર્યા. પછી અમને એક પરિસંવાદ થાય, એ લોકોનો એક સેમિનાર થાય, એમાં હાથી વિશે પરિપત્ર શું કહેશે, શોધપત્ર વાંચન થાય, પેપર્સ હાથી વિશે. આ બધાને જોઈને જેટલે મોટે મોટેથી પોતાના અભિપ્રાય પ્રગટ કરી રહ્યા છે અને બીજાનું ખંડન કરી રહ્યા છે, આ પ્રત્યેક એક બીજાનું ખંડન કરે. જે માણસ હાથીને જુએ છે, જોયેલો છે, હાથી કેવો છે જાણે છે, એને આ બધા અભિપ્રાય બધાને સામે કેવું લાગે? આ બધા લોકો બહુ બોલી શકતા હોય, આ બધા લોકો કૂદી કૂદીને બોલતા હોય મોટે મોટે, પછી તો મને તો એકદમ વિસ્મય થઈ ગયો. હાથી જાણે જોયો છે તો હું તો વિસ્મિત છે, ભાન જ ભૂલી ગયો. તેવી રીતે આ બધાને ભગવાન આપની આ ભિન્ન ભિન્ન રીતે આપનું પ્રતિપાદન કરતા, એ જ આપની સ્તુતિ કરતા જોઈને આ બધા લોકો પેલા હાથીનો નિર્ણય કરનારા પેલા આંધળા લોકો જેવા છે. હાથી કેવો છે એનું નિર્ણય કરવાનું પ્રમાણ છે ચક્ષુ.
એ લોકો પાસે કહ્યું છે પ્રમાણે સ્પર્શે જ રહે. આ સ્પર્શ હજી આપણે નક્કી ના કરી શકીએ. એટલે રીતે ઈશ્વર કેવો છે નક્કી કરવાનું પ્રમાણ છે શાસ્ત્ર. તર્ક એનું પ્રમાણ નથી. આ તર્ક તો માત્ર આ જગતના એક અંશને સ્પર્શી શકે. એટલા માટે આ બધા જે તાર્કિકો છે, આ બધા દાર્શનિકો છે, એમણે જે કહ્યું કે ખોટું તદ્દન નથી. પેલો કહે કે હાથી આંવળા જોઈએ ખોટો તો નથી, એ કંઈક અંશ છે સત્ય. એમ કોઈ દિવાલ જોવામાં એક સત્યનો કંઈક અંશ છે. એને થાંભલો કહો, દિવાલ કહો, ધૂળ કહો, નિસરણી કહો, જે કહેવાય, લાકડી કહો, તેમાં ક્ષણિક વાત એમાં કંઈક તો સત્ય છે કે વાત સાચી છે. ક્ષણિક છે તો એ ક્ષણિકતાને સાચી માનીને એના પર આખી મોટી એ લોકો એની મોટી ફિલોસોફી હતી, એનું દર્શન થશે. સાંખ્ય બીજી વસ્તુ એ સત્કાર્ય વાત કહો, આ બરોબર છે. એ કાર્ય પોતાના કારણમાં અવ્યક્ત રૂપે વિદ્યમાન હોય છે, માટે કંઈ ખરેખર નાશ કે જન્મ નથી. એ અંશ લઈને એના પર આખવાનું દર્શન થશે. પેલો વૈશેષિક હોય એને અણુમાં દેખાય કે હા વાંચે એવું બનેલું છે, એને મને દર્શન થશે. આમ દરેક દરેક જણા આ જગત છે જે છે ને એક એક અંશ જોવે છે. એક એક અંશને એ સાચું માની લે છે. જે અંગ છે એને, જે એનું માત્ર અંશ છે એને આ ખૂબ અંશી કહેવાય, પૂર્ણ માની લેવામાં આવે છે. એ પરથી આ બધા નિર્ણયો થાય છે. જેને પૂર્ણ દર્શન કર્યા છે એટલે આશ્ચર્યજનક કેવા લોકો છે બધા. તેથી સમસ્તે પ્યેતસ્મિન પૂરમથન તૈહી વિસ્મિત હૈવ. આ બધા લોકોના વચનથી અત્યંત વિસ્મિત થયેલો હું. આપમાં રૂપ જોઈને હું તો ભાન ભૂલી ગયો. સ્તુવન જિખરેમી, આપની સ્તુતિ કરી રહ્યો છું. ટૂંકમાં સ્તુતિ ચાલુ રાખે છે. આ બધા બોલે તો હું કેમ ના બોલી શકું? આ બધાના હાથી વિશે કહેતા કંઈ જયારે સંકોચ ના થતો ત્યારે એને જે હાથી જોયો છે એને સામે સંકોચ થવો જોઈએ. તો હું જાણું છું કે ચાલો ભાઈ હાથીનું નિરૂપણ કેટલે અંશ સુધી આપણે કરી શકીએ, વિશ્વનું કેટલે અંશે નિરૂપણ કરે છે હું જાણું છું. હું જાણું છું કે ભાઈ આ પરમાત્મા જે નિર્ગુણ છે, નિર્વિકાર છે, એને કોઈ શબ્દ સ્પર્શવાના નથી. કશ્ય સ્તોતવ્ય કતિ વિગુણ કશ્ય વિષય, કારણ કે પરમાત્માને વિષય ના કહી શકે માટે કોઈ સ્તુતિને સ્પર્શવાની નથી. પદે એક અર્વાચીન, માટે હું તો એ ભગવાન આપના અર્વાચીન પદ છે. આપના અનેક અવતારો છે, અનેક લીલા વિગ્રહો છે જે આપે આપના ભક્તો પર અનુગ્રહ કરવા માટે ધારણ કરેલા છે. હું તો એનું વર્ણન કરીને તો આપની સ્તુતિ કરી છે. એ સ્તુતિ તો બહુ અલ્પજ કહેવાય ને. ભગવાનના કોઈ એક અવતારનું વર્ણન ન હોય, લીલા વિગ્રહનું વર્ણન ન હોય, એ ક્યાં ભગવાનને પામવાની છે? ભગવાન જે બધાએ નામ રૂપમાં રહેલો છે, બધા વિગ્રહમાં, બધા અવતારમાં રહેલો છે, બધી જ એની સર્વશક્તિમાન છે, ત્યારે ભગવાનની એક શક્તિ કે એક પરાગનું વર્ણન કરી એ તો કોઈ ભગવાનને ટૂંકમાં ભગવાનની મહત્તાને અનુરૂપ છે ને? તો સંકોચ નથી થયો તને? તું કે શું કહેશે કે હું વર્ણન કરે છે તો કે આ કોઈને થતો નથી. આ બધા ભગવાન સાહેબ જાત જાતનું બોલે છે. ધ્રુવમ અધ્રુવમ ધ્રુવા ધ્રુવ્યા ધ્રુવી જાત જાતનું કહે છે. એમને સંકોચ થતો નથી તો મને શા માટે થાય? એટલે જી ન ખરું ન દૃષ્ટા મુખરતા. અહો ખરું નિશ્ચિતમ મુખરતા વાસારતા દૃષ્ટા નિર્લજતા. હું નિર્લજ્જ નથી, અમારી વાસારતા નિર્લજ્જ છે. તથા ચ મુખરતા એવ લજ્જામ અપહરત ઇત્યર્થ. એવું શું છે? તને લાજ કેમ નથી આવતી? મારી વાસણતાએ લાજ હરી લીધી કહેશે. મારી વાસણતાએ મારો કાબુ લઈ લીધો અને મારી લજ્જાને હરી લીધી. મારી પાસે આ બધું બોલાવે છે, હું શું કરું? દીદી મને લજ્જા નહીં તો, કારણ કે આ વાસણતા છે ને એ મુખરતા, એને મારી લજ્જાને હરી લીધી. મારું બોલાવે, આ બધું બોલાવે છે. એવમ સર્વપ્રકાર પ્રવાદકવાદાદિનામ આભા આવાસત્વ ઉત્તમ. આ પ્રકારે જે અનેક પ્રકારના બધા વાદ છે જગત વિશે, ઈશ્વર વિશે, બધા કેવા છે? આભાસ છે. કારણ કે એ માત્ર તર્ક પર ચાલે છે. આપણે ઈશ્વર વિશે જે કહીએ છીએ એના પર ચાલ્યું, શાસ્ત્ર પર. તો ઈશ્વર માટે, સત્ય માટે શાસ્ત્ર પ્રમાણ છે. આ બધા લોકોનું પ્રમાણ કયું છે? તર્ક.
એમને શાસ્ત્ર કહે ખરા બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ બરોબર છે. તો છેવટે નિર્ણય થયો તર્ક પર છે. મારે ગમે તો મને શાસ્ત્ર હોય ને તર્ક પર છાયના છે. અદ્વિતીય વાદ સેવલ લજ્જા અનાસ્પદત્વે એને સત્યત્વની દ્રષ્ટવ્યમ. એક એક વસ્તુ એવી છે જેમાં આપણને કોઈ લજ્જા ના આવી જવી, એ કેવું છે? અદ્વિતીયતા. ઈશ્વર કેવો છે? એક અદ્વિતીય છે. અદ્વિતીય વાદ સેવ લજ્જા અનાસ્પદત્વે એને એ જ માત્ર સત્યનું વર્ણન કરે છે અને એમાં કોઈ પ્રકારની લજ્જા ના હોય. બાકી આપણે ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનના સવિશેષ રૂપની સ્તુતિ કરીએ, ભગવાનના કોઈ લીલા વિલન સ્તુતિ કરીએ તો ખરેખર લજ્જાસ્પદ જ હશે. એટલા જ માટે કે ભગવાનની વાસ્તવિકતા ક્યારેય પણ ના પહોંચી શકે. છતાં ભગવાન આપના રૂપને જોઈને આવું જોઈને મારામાં એવી જાતનો એક ઉત્સાહ જન્મે છે કે મારી વાણીને હું કામો રાખી શકતો નથી. મારી વાચાળતા છે એ જ મારી વાણી પર પકડ જમાવીને મારી પાસે ગમે તેમ બોલાવે છે અને તેથી મને લજ્જા થતી નથી. એવમ શ્લોક નવકેન સ્ત્રી સામગ્રી નિરૂપ્ય. આ નવ શ્લોકો માં સ્તુતિની સામગ્રીનું વર્ણન કર્યું. ટૂંકમાં આ નવ શ્લોકોમાં ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ થયું. ઈશ્વરના નિર્ગુણ અને સગુણ બંને પ્રકારના રૂપનું સ્વરૂપનું નિરૂપણ થયું. સ્તુતિ સામગ્રી કોની સ્તુતિ કરવાની છે? તો કે આ ભગવાનની સ્તુતિ કરવાની છે. એટલે ભગવાનના લીલા વિગ્રહની સ્તુતિ કરતા કરતા પણ છેવટે એ દ્વારા ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું જે મહત્વ કે મહાનતા એમાં જે પ્રગટ થાય છે એ દર્શાવશું. તો સ્તુતિ સામગ્રી નિરૂપ્ય સીધો પ્રસ્તુતાયામ. આટલા વખતમાં આટલા શ્લોકોની અંદર પોતે ભગવાનની સ્તુતિ કરવાની યોગ્યતા ધરાવે છે. ભગવાન સ્તુત્ય છે, ભગવાન પણ સ્તુતિ કરવા યોગ્ય છે. એના માટે હું તો સ્તુતિ કરીશ, મને કોઈ લજ્જા આવતી નથી. બધું એને સાબિત કરના, બધું એને સિદ્ધ કરી નાખે. સમસ્ત પ્રભવતામ અગ્રેસરયો હરિવિરંચ્યો અભી સ્વત્પ્રસાદાદેવ તત્ત્વસ્ત્વત્ સાક્ષાત્કાર રહેતી. હવે દસમા શ્લોકમાં સ્તુતિ કરે ભગવાન. સમસ્ત પ્રભાવતાં અગ્રેસરયો હરિવિરંચ્યો. જે બધા પ્રભાવશાળી છે બધા અગ્રેસર કોણ છે? અરે ભાઈ બ્રહ્મા ને વિષ્ણુ. તો બ્રહ્મા ને વિષ્ણુ બધા પ્રભાવશાળીમાં અગ્રેસર છે. એ લોકો પણ આપનો સાક્ષાત્કાર ક્યારે કરી શકે? આપની કૃપા હોય તો. એટલે બ્રહ્મા ને વિષ્ણુની વાત કરે છે, આપણે તો વાત ક્યાં કરવી? તો બધા પ્રભાવશાળીઓમાં શક્તિશાળીઓમાં જે અગ્રેસર છે એવા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પણ જો આપની કૃપા થાય તો જ આપનો સાક્ષાત્કાર કરી શકે, નહીં તો ના કરી શકે. ઇતિ એવો દીર્ઘ છે મહાત્મ પ્રકટેન સ્તવતી. આ ભગવાન મહાત્મા કેવું હશે કે આ લોકો પામે ના છે? ભગવાન કેવા મહાન છે કે આટલા બધા શક્તિશાળી બ્રહ્મા અને વિષ્ણુ જેવા દેવતાઓ પણ ભગવાનને પામી ના શકે? એમની આગળ વામણા છે અને માત્ર ભગવાન જો પ્રગટ થાય, જો એમના પર કૃપા કરે તો જ ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. આ લોકોને નાના દેખાડીને ભગવાન કોઈને મોટા દેખાડ જાત જાતની રીત છે. તો નિરતિશય મહાત્મ્યમ ભગવાનની મહાનતા તો કેવી નિરતિશય, અર્થાત જેની ચઢિયા તો કઈ છે જ નહીં. એ કેવી દેખાડી? આ દરેક દરેક પુરાણની રીતિ છે. વિષ્ણુ પુરાણમાં જાઓ તો વિષ્ણુ ભગવાન એટલે એમને સૌથી ઊંચા મોટા ત્યાં દર્શાવ્યા હોય. તો શિવજી હોય ને બીજા બધા દેવતાઓ નાના નાના હોય. શિવપુરાણમાં જાઓ વિષ્ણુ બધા દેવતાઓ નાના નાના હોય. બ્રહ્મપુરાણમાં જાઓ બીજા દેવતાઓ નાના હોય. ગણેશ પુરાણમાં જાઓ તો બાકીના બધા દેવતા નાના.
તો દેવી ભાગવત બીજા બધા દેવતાઓના આપણા શાસ્ત્ર ને એક રીત છે. એટલે જ ખબર ના પડે આપણે કયા દેવતા મોટા, સ્વામીજી દેવી મોટા કે શિવજી મોટા કે પછી રામાયણ મોટા, રામચંદ્રજી સૌથી મોટા, ભાગવતમાં કૃષ્ણ ભગવાન મોટા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ સૌથી મોટા. એમ તો નક્કી કેમ કરું કયા દેવતા સૌથી મોટા? તું એક જ દેવતા છે, એક પરમાત્મા છે, એને જ આ જુદા જુદા નામથી વર્ણવવામાં આવે છે. એકમ સત વિપ્રા બહુધા વદંતે, પરમાત્મા એક જ છે. જયારે મહાપુરુષો એને ભિન્ન ભિન્ન નામથી કહેશે. વૈદિક કાળમાં અગ્નિ, મિત્ર, વરુણ આ નામથી કહેતા હતા. પૌરાણિક કાળમાં બ્રહ્મ, વિષ્ણુ, શિવ, ગણેશ આ નામથી કહે છે. નામ બદલાય પદ્ધતિની જ છે. તો આપણે તો શિવ મહિનો સ્તોત્ર ગાઈ રહ્યા છે, અને હવે હરિ મહિનો સ્તોત્ર કેવું હતું? આ શ્લોક છે એમાં જયારે મુશ્કેલી પડે, એટલે છતાંય પણ શિવ મહિમા ભગવાન શિવજીનો મહિમા ગાનારા સ્તોત્ર. સ્વામી બાકીના બધા દેવતાઓ દેવી પણ આવી જશે. દેવી સહિતના બધા દેવતાઓ કેવા છે? અત્યંત લઘુ છે. ભગવાન કેવા છે? મહાન છે. એ પ્રકારે નિરૂપણ કરે છે. એટલે પછી મહાત્માનો ખુલાસો આ રીતે આપે છે કે જે તે પુરાણ હોય એમાં નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્માનું નિરૂપણ છે. એટલે કે શિવ પુરાણમાં શિવજી એટલે નિર્ગુણ કે પરમ બ્રહ્મ, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુજી એટલે પરમ બ્રહ્મ, બાકીના દેવો સગુણ બ્રહ્મ કહેવાય. સગુણ બ્રહ્મ હંમેશા નિર્ગુણ બ્રહ્મ કરતા ઉતરતું જ હોય. એટલે તમે શિવ કહો, વિષ્ણુ કહો, જે કહો તે શું કે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ, બાકીના દેવતાઓ સગુણ બ્રહ્મના પ્રતિક્ષ માટે ઉતરતા છે. ચાલો આપણે પાસે આ સ્તોત્રમાં આવી જઈએ તો ભગવાન શિવ મહાત્મા બતાવે છે કે જો વિષ્ણુ કે બ્રહ્મા પણ આપને પામી ન શક્યા અને આપની કૃપા થાય તો જ આપનો સાક્ષાત્કાર કરી શકાય. અર્થાત આપના મહાનતા આગળ ઉમદો કોઈ હિસાબ જ નથી. દસમા શ્લોક માં છે તવ ઐશ્વર્યુપરિવિરંચેર્હરિરથ પરિચ્છેતુયાતાવનલમનલસ્કંધવપુષઃ. તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ઘૃણભ્યાં ગિરિશયત. સ્વયંતસ્થે તાભ્યાં તવ કિમનુવૃત્તેર્ન ફલતે. ગિરીશ ત્રીજી પંક્તિમાં ગિરીશ એવો શબ્દ ભગવાન વાપરવામાં આવ્યો તેવું સંબોધન કરવામાં ગિરીશ. આમ રી હસ્વ છે, સમજે ગિરીશમાં રી દીર્ઘ હોવા જોઈએ. આમ ગુજરાતમાં જેમ રાખવું હોય તો પેલું ગિરીશ કોલ્ડિંગમાં જે ગમે તે સ્પેલિંગ રાખે, પેલું ગિરીશ અભ્યાસ જે લખવું એ લખ્યા બરાબર. પણ ગિરી નો ઈશ અને કહેવાય ગિરીશ. ગિરી એટલે પર્વત. ભગવાન કૈલાસ પર્વત પર વિરાજમાન છે, પર્વતના ઈશ છે એટલે ગિરીશ કહેવાય. હસ્વ એટલે ગિરીશ. પેલામાં ગિરે હે ઈશ હે ગિરીશ, આમાં ગિરવ છે તે જે ભગવાન પર્વત પર શયન કરી રહ્યો છે, પર્વત પર નિવાસ કરે છે, ભગવાનને ગિરીશ કહેવાય. બંને રીતે સરખું જ થાય. કે તું ગિરી અર્થાત પર્વતના આપણે ઈશ કહીએ તો પણ ગિરીશ ગિરીશ, અથવા ગિરી અર્થાત પર્વત પર નિવાસ કરનાર કહીએ તો એનું ગિરીશ હસ્વ. આ ગિરીશ જે છે ને, ગિરી પર્વત જે છે, આ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. એના પર નિવાસ કરનાર અર્થાત એના જે નિયંતા છે ભગવાન ગિરીશ કહેવાય. ગિરી અર્થાત સમગ્ર બ્રહ્માંડના ઈશ્વર જે છે, એના નિયંતા છે, અથવા એ બ્રહ્માંડમાં નિવાસ કરનાર છે, બધાના અંતર્યામી છે,
અંદર રહીને નિયમન કરનાર છે. તો ક્યાં તો ભગવાનને ગિરીશ નર્થ થયો કે ભગવાન જગતના નિયંતા છે, અને ગિરીશ નર્થ થયો આ ભગવાન જગતના અંદર રહેલા અંતર્યામી છે. એકમાં તત્પદ થયું, બીજામાં ત્રમ પદ કહી શકાય. ટૂંકમાં આ ગિરીશ શબ્દથી ભગવાનના બંને પ્રકારના રૂપ, ઈશ્વર જગતનું નિયંત્રણ કરનાર, અથવા ગિરીશ એટલે સર્વના હૃદયમાં નિવાસ કરનાર, નિયંત્રણ કરનાર ઈશ્વર એ બધા હૃદયમાં નિવાસ કરનાર જીવ કે આત્મા છે, એ ગિરીશ છે. અનનસ તવ અનુવૃત્તિ સેવા કેમ ન ફલતી, ચોથી પંક્તિમાં આવું કરું, તવ કેમ અનુવૃત્તિ ન ફલતી, તવ અનુવૃત્તિ એટલે કે સેવા કેમ ન ફલતી, શું આપની સેવા ફળ નથી આપતી, એવો પ્રશ્ન પૂછો. તમ કેમ અનુવૃત્તિ ન ફલતી, આપની અનુવૃત્તિ, અનુવૃત્તિ એટલે અનુસરણ કરવું, પાછળ પાછળ જવું. આ સેવક છે ને હંમેશા સેવ્યનું અનુસરણ કરે, પાછળ પાછળ જાય. આગળ જાય કોણ કહેવાય, સ્વામી, પાછળ જાય સેવક, અને બરોબર સ્વામી દરકાર કરે. અનુવૃત્તિ એટલે સેવા. તવ અનુવૃત્તિ કેમ ન ફલતી, ભગવાન આપની અનુવૃત્તિ, આપની સેવા શું ફળતી નથી, આપી તું સર્વમેવ ફલતી, વાસ્તવમાં બધી જ રીતે જે કઈ અનુભવ, જે કઈ સેવા કરે એ બધી સેવા વાસ્તવમાં ફળ આપનારી છે. તો ભગવાનની સેવા કયા પ્રકારનું ફળ આપે, તો સાક્ષાત્કાર પર્યંતમ ફલમ દધાત ઇત્યર્થ. ભગવાનની સેવા તો ભગવાનનો સાક્ષાત્કાર કરવા જેટલું ફળ આપી શકે, જે જોઈએ તો આપે. ભગવાન કહે ને કે ભાઈ એ યથાવામ પ્રપદ્યંતે તામ તસૈવ ભજામી, જે પ્રકારની ઈચ્છાથી મારી મારી મને પ્રાર્થના કરે એ પ્રકારે અનુગ્રહ કરો. અંતેથી જો ભગવાન પાસે ભગવાનના સાક્ષાત્કારની માંગણી કરવામાં, ભગવાનની સેવા કરવા દ્વારા, આમ તો નિષ્કામ કર્મ કોને કહેવાય, કર્મ કશી તો કામના હોય, પણ જયારે કામના અહંકાર પર કેન્દ્રિત ના હોય ત્યારે નિષ્કામ કર્મ કહે, એ કામના ઈશ્વર પર કેન્દ્રિત હોય આપણે એને નિષ્કામ કર્મ કહીએ. ઈશ્વર જે કામના વિષય આપણે નિષ્કામ કામના કર્મ કહીએ. તો સાક્ષાત્કાર પર્યંતમ ફલમ દનાદી, આપના સાક્ષાત્કાર સુધીનું ફળ આપી શકે આપની સેવા. તત્ર અન્વય વિતરિતાભ્યામ કારણતામ દ્રઢયિતુમ ભગવત અનુવૃત્તિ વ્યતિરેકે ફલ વ્યતિરેકમાં. તો હવે આ ગ્રંથકાર સ્તોત્રકાર બતાવે છે, જો ભગવાનની સેવા હોય તો ફળ મળે, જો ભગવાનની સેવા ના હોય તો ફળ ના મળે. અન્વય કોને કહેવાય, સેવા હોય તો ફળ મળે. વ્યતિરેક કોને કહેવાય, સેવા ના હોય તો ફળ ના મળે. સૂરજ હોય તો દિવસ હોય, અન્વય. સૂરજ ના હોય તો દિવસ ના હોય, વ્યતિરેક. આ બંને આપણે જોઈએ તો ખબર પડે કે આ દિવસ સૂર્યને કારણે છે. આ દિવસ સૂર્ય સાથે જોઈએ તો જ્યાં સૂરજ નથી જોતા દિવસ પણ નથી જોતા, ત્યારે ખબર પડે કે આ દિવસ તો સૂર્યને કારણે છે. આમ કાર્ય કારણે સંબંધ નક્કી કરવો હોય કે માટી છે ત્યારે ઘડો છે, માટી નથી ત્યારે ઘડો નથી, એ બધું નક્કી થાય કે માટી ઘડાનું કારણ છે. ઘણી વાર પેલું આવે તો આવે, એ ના આવે તો આ ના આવે, ખબર પડે આ ને આ એનું કારણ છે, એનું પેલું કાર્ય છે. હું જયારે અમેરિકા જઉં ત્યારે આપણા આશ્રમમાં જોઉં, અમુક લોકો પછી દેખાવા માંડે, હા હવે ખબર પડે સ્વામીજી આવે એટલે તમે દેખ, પછી ટોણા મારે બધા, સ્વામીજી આવે એટલે દેખાવો છો, હા પાછા નહીં દેખાવો, તો બિચારા સંકોચ ઉત્પન્ન કર્યા અંદર, એટલે કે ના અમારે તો આવું જ છે, આવીશું પછી આવું કોઈ કરે તો બંધ જ થઈ જાય. એ ખબર પડે આ કારણ છે, આ કાર્ય છે, આ છે તો આ છે, આ નથી તો આ નથી, નક્કી થાય કે આ કારણ છે આ કાર્ય છે. અહીંયા આ સ્તોત્રમાં કહે છે અનુવૃત્તિ અર્થાત સેવા છે તો ફળ છે, સેવા નથી તો ફળ નથી. આમાં ઈચ્છા સાક્ષાત્કાર ની છે, તો સાક્ષાત્કાર પ્રકારનું ફળ ઈચ્છા છે. તો સેવા હોય તો ફળ છે, સાક્ષાત્કાર સુધીનું ફળ છે, સેવા ન હોય તો ફળ નથી. આમ અન્વય અને વ્યતિરેક બંને બતાવે છે.
भगवत अनुवृत्ति व्यतिरिके फल व्यतिरिक माह है। जो भगवान की सेवा न हो तो फल पर नसीब मत, भगवान पर नसीब मत हो, ये बात कहना बता रहे। तवैश्वर्य यत्नाद यत उपरी विरंचे ही हरि अधः यत यस्मात् अनलस्कंध वपुषः। बीजी पंक्ति में छिल्लो शब्द अनलस्कंध वपुषः, अनल अग्नि स्कंध एट थांभलो, वपुष एट के स्वरूप, अग्निना थांभला जो स्वरूप हो। भगवान अग्निना थांभला जो स्वरूप धारण कर भगवान लीला विग्रह थे। पदे त्वरवाची ने पत दिन मना कस्य न वचे, भगवान अपना अर्वाचीन पद में अपना लीला विग्रह में कोनु मन बुद्धि रमण ना करे, मन वाणी रमण ना करे। तो अनुस्कंद वपुष तेज पुंज मूर्ते है, भगवान मूर्ति स्कंद नो देव पड़ता है, भगवान तेज पुंज ना रूप में प्रकट है। क्यारे प्रकट था? यारे ब्रह्मा अने विष्णु वच्चे वाद विवाद था, ब्रह्मा जी विष्णु जी वच्चे वाद विवाद था। जुदी जुदी कथा है, एक कथा एवी है कि सृष्टि में जयरे सर्जन थयुं हतुं त्यारे एकदम शांति हती, जयरे ब्रह्मा ने विष्णु बंने पण आ अवकाश अंदर पोतपोताना वाहनमां गति करता हता, पोतपोतानी अंदर ज रत हता। त्यारे ब्रह्मा ने विष्णु एकबीजाने पसार थे, क्रॉस थे, बंने पोताना मग्न हता, एकबीजाने ओळखी ना शक्या, मारे एकबीजाने आदर ना थयो, એટલે બંનેને અપમાન લાગ્યું, મારો આદર ના છે। એ પછી બંને વચ્ચે વિવાદ છે। બીજી એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન પોતાની શેષ શૈયા પર વિરાજમાન છે, યોગ નિદ્રામાં છે, તે વખતે બ્રહ્માજીને આવી ચડે છે। ત્યારે પોતાની યોગ નિદ્રામાં હોવાને કારણે વિષ્ણુ ભગવાનને ખબર નથી, એટલે બ્રહ્માજીનો આદર ના થયો। એટલે બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, કેમ ભાઈ એવું કોણ છે, મારો આદર ના કરનાર તમે કોણ, તો જાણતા નહીં હું મહાન સૌથી મહાન હું છું। એમ બ્રહ્માજીએ પોતાનો રોષ પ્રગટ કર્યો, એમને અપમાનિત થાય એવું લાગ્યું, અને માટે એમને પ્રગટ કરતો હું આવો મહાન છું, આદર ના કર્યો, આ કેવો અવિવેક છે, વિષ્ણુ ભગવાન કોણે કહ્યું તમે મોટા છો, હું મોટો છું તમારા, આ પ્રકારે મારા ચાર હે માણસ મસ્તક છે, તો મારા ચાર હાથ છે, એટલે કે હું જગતનું સર્જન કેમ કરું, હું પાલન કરનાર છું, હું સર્જન ના કરું પાલન કેમ કરો, એટલે પાલન ના કરું સર્જન પણ કેમ કરો, તમે સર્જન કર્યું પાલન ના કરું તો સર્જન ટકી શકે કે ના ટકી શકે, તો સર્જન ક્યારે શક્ય બને, જયારે હું પાલન કરું ત્યારે, એટલે પણ તમે પાલન ક્યારે કરો, હું સર્જન કરું ત્યારે, કોણ મોટો, સર્જક મોટો કે પાલક મોટો, ચાર મસ્તક વાળો મોટો જે ઉત્પન્ન કરનાર છે, કે ચાર હાથ વાળો મોટો જે રક્ષણ કરનાર છે, હાથ છે રક્ષણ કરનાર છે, આ મસ્તક જ્ઞાનનું પ્રતીક છે, તો જ્ઞાન એ સર્જન, તો ચાર મસ્તક વાળો સર્જન શક્તિ ધરાવનાર મોટો કે ચાર હાથ વાળો રક્ષણ કરનાર મોટો, એકમાં જ્ઞાન શક્તિ છે, બીજામાં ક્રિયાશક્તિ, કઈ વસ્તુ મોટી, આ પ્રકારે વાદ વિવાદ છે। પછી જરા એ વિવાદ છે ને થોડો આમ ગરમા ગરમ ચર્ચા થવા માંડી, ગરમી વધવા માંડી ત્યાં ત્યાં સુધી કે છેવટતા યુદ્ધ પર આવી ગયા, બે એકબીજા સામે શસ્ત્રો પ્રહાર કરવા લાગ્યા, અને છેવટની ઘડી છેવટ સુધી પહોંચી ગયા, બંને પાસે વિષ્ણુ ભગવાન પાસે માહેશ્વર શસ્ત્ર હતો, અને બ્રહ્માજી પાસે પાશુપતાસ્ત્ર, માહેશ્વરાસ્ત્ર અને પાશુપતાસ્ત્ર બંને, પછી એનો માહેશ્વર છોડ્યું, માહેશ્વરાસ્ત્ર છોડ્યું વિષ્ણુ ભગવાને, પાશુપતાસ્ત્ર છોડ્યું બ્રહ્માજી, આ તો બંને શિવજીના અસ્ત્રો છે, એ અસ્ત્રો જો ટકરાય તો સમગ્ર જગત કંટાળી જાય, બધા દેવતાઓ અને બધા લોકો જોઈ રહ્યા હતા વિવાદ કે શું ચાલી રહ્યું છે, શું થશે આ જગતનું, આવા અસ્ત્રો જયારે છોડવામાં આવ્યા ત્યારે બધા શિવજી એકદમ ભગવાન બી કરો બચાવો, ત્યારે એકદમ જ એક તેજ કુંજ ત્યાં આગળ પ્રગટ થઈ ગયો, અન્ય સ્કંદ બપુ હું તો અગ્નિ એક થાંભલો
તેજસ્પુંજ ત્યાં આગળ પ્રગટ થઈ ગયો. અને આ બંને શસ્ત્રો અસ્ત્રો ટકરાતા અટકી ગયા. આપણો અસ્ત્ર છે એને પણ યોગનાર કોઈ છે? જેવી રીતે દ્રોણાચાર્યજી પોતાના શિષ્યો લઈને વનમાં ગયા, અર્જુન ને બીજા લોકો શિષ્યો લઈને એ તો શિકાર કરવા ગયા છે. કૂતરા હોય ને એમના બધું ભસ 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 ગયો કૂતરો આગળ, એકદમ કૂતરાનું ભસું બંધ થઈ ગયો. આશ્ચર્ય થયું, ક્યારે કોણ છે, કેમ બંધ થઈ ગયો? કૂતરાનું હું આમાં જ આવી ગયું, બંધ પણ ના કરે, કઈ ખોલી પણ ના શકે. એવું કેમ? તો કોઈ એના મોંને બાણથી ભરી ગયેલું હતું. એવી રીતે માર્યા કે માત્ર મોંમાં જાય, અંદર ઘા ના કરે, બંદર ક્યાં અટકી જાય એમ કહેતા એનું મોં, કૂતરાનું મોં બાણથી પુરાઈ ગયું, કોઈ ભૂસી જ ના શકે. હા કોણ આપણો કૂતરા ના કરનારા કોણ? આપણું એક અભિમાન ગવાય ને જરા. આપણે માટે જેને આપણે જેને આપણે મગરૂર હોઈએ એ વસ્તુનો તોડનાર કોઈ નીકળે એકદમ જ તો આપણે અભિમાન થાય. અર્જુનનું અભિમાન તે દિવસ વિચારનું કે કોણે કર્યું, એક લવ્ય નીકળો છે આ કોણે કર્યું ખબર નહીં પડી. કોણ તેજસ કોણ છે, કયું તત્વ છે, નિર્ણય ના કરી શક્યા. તેજસ પુંજ વપુ વપુષ તેજસ પુંજ મૂર્તે, આ તેજસ પુંજ મૂર્તિ કે સ્વરૂપ ધરાવનાર તો ભગવાન આપનું ઐશ્વર્ય સ્થૂલ અનુરૂપમ પરિચ્છે. આમ તો ભગવાન તો કાર્ય કારણ બધાની પર છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ બધાની પર છે, છતાં પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે ભગવાન કોઈ સ્થૂળ રૂપ ધારણ કરે. ભગવાન કોઈ સ્થૂળ રૂપ ધારણ કરે, અવતાર ધારણ કરે, તો જ આપણે વ્યવહાર કરી શકીએ, નહીં તો કેમ કરી શકીએ? ભગવાન સંકલ્પથી બધું સર્જી શકે ખરા, તો સંકલ્પથી પોતાના ભક્તને કોઈને વાત્સલ્યનું સુખ જોઈતું હોય, કોઈને મિત્રતાનું સુખ તે ત્યાં બેઠા ના કરી શકે. એની માટે તો એમણે સંતાન થઈને આવવું પડે, મિત્ર થઈને આવવું પડે, પ્રિયતમ થઈને આવવું પડે. એટલા માટે ભગવાન સ્થૂળ રૂપ ધારણ કરે જેથી ભક્તો એની સાથે વ્યવહાર કરી શકે. તો ઐશ્વર્યમ સ્થૂલમ રૂપમ પરિચ્છેતમ યતયા અવધારયિતમ. તો જયારે આ ભગવાન આ રીતે તેજસ્પુંજના રૂપમાં, અસ્કંદના રૂપમાં, અગ્નિના સ્તંભના રૂપમાં આપ જયારે પ્રગટ થયા, ત્યારે આ બંને દેવતાઓ વાદ વાત કરતા અટકી ગયા. અને એક આ કોણ છે એમ જ એકે જાણતું ન હતું, એના માટે બંને નિર્ણય કર્યો ચાલો આપણાનું માપ કાઢીએ. શું ભળે છે નહીં પાછળ છે જીવો કાગળ ભળે છે બહાર ગયા છે. પરિચ્છેદને માપવા માટે આ બંને દેવતાઓએ નિર્ણય કર્યો કે ચાલો આપણે એને માપી લઈએ કે આ કેટલું મોટું છે. યતયા અવધારયિતમ ઉપરી ઊર્ધ્વમ વિરંચિ. વિરંચિ એટલે બ્રહ્મા. તો બ્રહ્માજી કહ્યું ચાલો ભાઈ હું ઉપર જઈશ. બ્રહ્મા અધસ્તાત હરિ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કહે હું ત્યાં નીચે જઈશ. તો વિષ્ણુ ભગવાન શું બની ગયા? વરાહ બની ગયા. અને મનોવેગથી નીચે જવા લાગ્યા. બ્રહ્માજી હંસ બની ગયા અને વાયુ વેગે ઉપર જવા માંડ્યા. બ્રહ્માજી હંસ બનીને વાયુ વેગે ઉપર જાય, વિષ્ણુ ભગવાન વરાહ બને મનોવેગથી નીચે જાય. 1000 વર્ષ સુધી આ પ્રકાર ચાલ્યો. એક 1000 વર્ષ સુધી એ લોકોએ આ પ્રકારે ભગવાન એ તેજસ પુંજ પરમાત્મા હતો એનું એને જાણવા માટે, અન્વેષણ કરવા માટે, એને પામવા માટે 1000 વર્ષ સુધી પ્રયત્ન કર્યો. સર્વ પ્રયત્ન એને યાવત જંતુ શકતો તાવત યાતો. પોતાનો બધો જ પ્રયત્ન કરીને જ્યાં સુધી જઈ શક્યા ત્યાં સુધી
न अलम न परिच्छेद तुम समसम इत्यर्थ है। उपमा आ प्रकार पोतानी बदी शक्ति नो प्रयोग करो। ब्रह्मा जी विष्णु जी सदा पण आ भगवान नु माप काढ़ो मैं लोग समर्थन आप व्यतिरिक बताए गमे ते करो पर जो आ भगवान सेवा नहीं एम त्या शू अभिमान से अहंकार द्वारा भगवान नु माप करवा प्रयत्न करो कोई दोष नहीं करना। ब्रह्मा जी कहवा से रजोगुण आश्रय न करना से विष्णु भगवान सत्वगुण नो आश्रय न करना से सत्वगुण ने कहो चलो ज्ञानेन्द्रिय तो ज्ञानेन्द्रियो द्वारा आप भगवान ने जानना प्रयत्न करिए नहीं कर्मेन्द्रियों द्वारा भगवान ने पहुंचवा प्रयत्न करिए इन्हें पकड़वा प्रयत्न करिए हाथ वे पकड़वो पग वे पहुंचवो वाणी वगैरह वे एनु वर्णन करव शक्य नहीं। सत्वगुण चक्षु वड़े श्रोत्र वड़े इंद्रियो वड़े इन्हें अनुभव करने प्रयत्न करो पर शक्य नहीं। आ प्रकार केव रीते ब्रह्मा ने विष्णु बंद ने भगवान ने पामवामा असमर्थ रहा। रजोगुण के तमो गुण हो भगवान ने के सत्व गुण हो भगवान ने पामवामा असमर्थ से एम कर व्यतिरिक बताओ पशी एन अन्वय बताओ से किम भगवान ने अनुग्रह थाय तरह केव रीते साक्षात्कार थाय पशी बताओ चलो पशी ने क्लास में करें। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं वानरायणम् सूत्रमाश्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो दुरात्मेदे मूर्तिभेदविमानिने व्योमव्याप्तदेवाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री